ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે ચેપ્ટર છે જાતિગત ભિન્નતા એના વિશે અભ્યાસ કરવાનો છે હવે જાતિગત ભિન્નતા એવો તમારી સામે નામ આવે છે એટલે પહેલાં તો તમને એ જાણવું જરૂરી છે કે જાતિગત ભિન્નતા ભિન્નતા એટલે કે તફાવત તો જાતિગત ભિન્નતા એ કોને કહેવાય છે આપણને ખબર છે કે જાતિ એ મનુષ્યમાં આપણને અલગ અલગ જાતિ જોવા મળે છે તો જેમ કે મનુષ્યમાં આપણે વાત કરીએ તો સ્ત્રી અને પુરુષની એક જાતિ કહેવાય છે એ રીતના પશુ પક્ષીની અંદર પ્રાણીઓની અંદર પણ એ જ રીતના જાતિ આવે છે કે નર અને માદા પણ અહીંયા આપણે જે વાત કરવાની છે જાતિગત ભિન્નતા એટલે સ્ત્રી અને પુરુષની જે જાતિ છે તો એ જાતિમાં જે તફાવત એ જોવામાં આવે છે તો એ તફાવત એ શું છે તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે કે જાતિગત ભિન્નતા એ જાતિગત ભિન્નતા કઈ રીતે જોવામાં આવે છે લોકો એને કયા નજરથી જોવે છે છે એના જોવાનું કે આપણા આપણા દેશની દેશની અંદર અંદર ભારત વાત કરીએ તો છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક સમાનતા તો કેટલીક વખત કે અસમાનતા જોવા મળે છે વાત કરી છે કે ભારત દેશની અંદર આપણને ખબર છે કે આપણું જે કુટુંબ છે એ કુટુંબની અંદર કે જ્યારે બાળકનો જન્મ થાય છે તો બાળક અને બાળકી એનો જન્મ થાય છે તો જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે આખા ઘરનું જે વાતાવરણ છે હર્ષોલ્લાસથી કે આનંદ થાય છે કે નહીં કે દીકરાનો જન્મ થયો અને દીકરીનો જન્મ થાય છે તો આનંદ તો થાય છે પણ સાથે કે આપણી એવી માન્યતા રહેલી છે કે દીકરીનો જન્મ થયો તો દીકરી શું કરીને કે દીકરીને આપણે પારકે ઘરે જ જવા દેવાની છે કે સાસરે વાળા તો એ રીતે કે દીકરો હશે તો એ કમાઈને કે ઘર ચલાવશે ને એવી એવી આપણો જે દેશ છે છે એ સંકળાયેલો એટલે ક્યારેક પણ બધા જ ઘરોની અંદર આ રીતના માન્યતાઓ એ જોવામાં આવતી નથી શું કામે તો કે અમુક જે કુટુંબ છે એમાં દીકરા અને દીકરી એ બેનો ઉછેર છે એ સરખો જ માનવામાં આવે છે દીકરાનો જન્મ થયો હોય કે દીકરીનો જન્મ થયો એટલે એની અંદર ક્યારેય ભેદભાવ થતો જોવા મળતો નથી એટલે ક્યારેક એવા કુટુંબની અંદર વાત કરીએ તો ક્યારેક સમાનતા જોવામાં આવે છે ક્યાંક એવા કુટુંબો હોય કે જેવી જૂની પરંપરાથી પ્રચલિત હોય એવી માન્યતાઓ એની અંદર હોય તો એમાં અસમાનતા પણ ક્યારેક એવી જોવા મળે છે કે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ એનો એ તફાવત જોવામાં આવે છે એટલે ક્યારેક સમાન દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે ક્યારેક બેય વચ્ચે ભેદભાવ કે અસમાન દ્રષ્ટિએ જોવામાં આવે છે છેલ્લા બે દાયકાની અંદર કે આ બાબતે જાગૃતિ ફેલાય છે કે સૌથી પહેલાના સમયની આપણે વાત કરીએ તો ત્યારે એવું હતું કે ત્યારે દીકરાના જન્મને મહત્વ આપવામાં આવતું અને જો દીકરીનો જન્મ થાય તો ત્યારે પણ એવું થતું કે દીકરીને દૂધ પીતી કરવામાં એટલે કે દૂધનું ટબની અંદર કે દીકરીનો જન્મ થાય તો દીકરીને મારી નાખવામાં એની હત્યા કરી નાખવામાં આવતી પણ અત્યારના જે આપણે વાત કરીએ કે છેલ્લા કેટલાક સમયથી આ જે ભેદભાવ છે એ સાવ નાબૂદ થતો જોવા મળ્યો છે અને એક નવી જાગૃતિ એ આપણા સમગ્ર દેશની અંદર કે ફેલાય છે અને આ અંગે સરકારે પણ વિવિધ યોજનાઓને આયોજન કરી અને ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહે છે કે અત્યારે કે સરકારે એવા ઘણા બધા કાયદાઓ ઘડ્યા છે અને એ કાયદાની દ્રષ્ટિએ જો કોઈ પણ એવી બાળકીની જ્યારે હત્યા કરવામાં આવે તો એના ઉપર કાયદેસર ગુનો ગણાય છે એટલે અને આ ઘણી બધી યોજનાઓ એ આપણે સરકારે પણ કે વિવિધ યોજનાઓ એ અનેક આયોજનો એ બહાર પાડી અને ખાસ કે બાળક કે જે દીકરો અને દીકરી એમાં ભેદભાવ ન સર્જાય એવા પ્રયત્નો કરી રહેલ છે અને એમાં સફળતા પણ મેળવેલ છે આપણો દેશ છે અનેક વિ ભિન્નતા ધરાવતો દેશ છે કે આપણો જે ભારત દેશ છે અનેકવિધ ભિન્નતા કે આપણને ખબર છે કે આપણા દેશની અંદર ઘણા બધા ધર્મો પાડતા લોકો રહે છે અલગ અલગ જે ભાષાઓ બોલે છે અલગ અલગ લોકોની પરંપરા છે દરેકની રહેણી એ જુદી છે જ્ઞાતિ તો કે એ જુદી છે દરેક અલગ અલગ થઈને આવે છે પણ છતાં કે અત્યારે આપણે વાત કરીએ તો એવા તમામ જે રીતિ રિવાજો છે એ તમામને આપણે નાબૂદ કરીને દરેક ધર્મને આપણા ભારત દેશે અપનાવ્યો છે દરેક ભાષાઓને એટલું જ માન એ પણ આપણા ભારત દેશમાંથી જ લોકોને મળેલું છે તો અત્યારે આધુનિક સમય કે વર્તમાન સમયની વાત કરીએ તો છોકરા અને છોકરીઓમાં જે પહેલાના પ્રાચીન સમયમાં જૂના સમયમાં જે ભેદભાવો થતા હતા ઘરમાં કે દીકરો અને દીકરી હોય તેમાંથી દીકરાને ભણાવવામાં આવતું છોકરીઓ હોય તો છોકરીઓને કે શું ભણવાની જરૂર છે એને તો ઘરનું કામકાજ જ શીખવાનું છે તો એ તમામને લીધે શું થતું હતું કે છોકરીઓ જે છે એ અભ્યાસથી વંચિત રહી જતી એટલે કે અભ્યાસ છે શિક્ષણ એને મળતું ન હતું તો એને લઈને કે સરકારે અત્યારના સમયમાં છોકરા અને છોકરીઓના શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવે છે કે દરેકને કે છોકરાઓને જેટલું શિક્ષણ મેળવવાનો અધિકાર છે એટલો જ છોકરીઓ છે તો એ છોકરીઓને પણ સમાન અધિકાર છે જેટલું છોકરો શિક્ષણ લઈ શકે છે એટલું જ શિક્ષણ એ છોકરીઓ પણ લઈ શકે છે એટલે કે બેયને સમાન હક સમાન અધિકાર આપવામાં આવ્યા છે રૂઢિગત માન્યતા પ્રમાણે કે પહેલાના સમયની એવી જે માન્યતા પ્રમાણે આજે પણ અમુક વિસ્તાર એવા છે કે જેની અંદર કે કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં આવતા નથી કે હજી અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં એવા વિસ્તારની અંદર શું થાય છે તો કે આજે પણ જે દીકરીઓ છે એ દીકરીઓને ભણાવવામાં આવતી નથી એને શિક્ષણનો અધિકાર એ પ્રાપ્ત કરવામાં ઘણી બધી મુશ્કેલીઓનો અને અગવડનો સામનો કરવો પડે છે હવે સમાજની અંદર આ ચાલતા ભેદભાવની અસર એ લાંબા ગાળા ઉપર સમાજ વ્યવસ્થા ઉપર થાય છે કે ક્યાંક ને ક્યાંક આ ભિન્નતા છે જે આ તફાવત છે તો એ શું થાય છે કે સમાજની જે વ્યવસ્થા છે એના ઉપર એની ખૂબ જ ઊંડી એ અસર થાય છે સમાજમાં હજી પણ એવા કેટલાક કુરિવાજો એ પ્રચલિત થતાં આપણને જોવા મળે છે કે હજી આપણે વર્તમાન યુગમાં તો આવી જ ગયા છે પણ હજી અમુક પ્રદેશ એવા છે કે જ્યાં કે આવા બધા જે ખરાબ રિવાજો કુરિવાજો તો એ પ્રચલિત છે હજુ પણ એવી ઘણી બધી જગ્યાઓ છે કે એવી ઘણી જગ્યાઓ જોવા પણ મળે છે કે જ્યાં કે બાળ લગ્ન થવાનું કારણ જ આ એક ભેદભાવ છે કે નાનપણમાં કે નાની ઉંમરમાં જ બાળકોના લગ્ન કરાય કે છોકરા અને છોકરીના જે લગ્ન કરાવી દે છે તો એ સૌથી મોટામાં મોટો ભેદભાવ થવાનું જો કારણ હોય તો આ બાળ લગ્ન છે શું કામે તો કે જે એવા પ્રદેશો હોય કે જ્યાં બાળ લગ્ન કરવામાં આવે છે એટલે જે છોકરીઓ છે એને ભણવાનો અધિકાર છે મળતો નથી ને એને એને ખૂબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમ જેમ મોટી થાય છે એમ એને ઘરના કામમાં વ્યસ્ત રહેવું પડે છે અને જે છોકરો હોય છે તો એને તમામ અધિકારો મળે છે કે શિક્ષણથી લઈ અને બધા જ અધિકારો મળે છે એટલે આમ જે છોકરી છોકરામાં જે શિક્ષણનો અધિકાર નથી મળતો એનું એક કારણ એ પણ છે કે નાની ઉંમરમાં જે કરાતા જે બાળ લગ્નો છે મોટામાં મોટું એક ભેદભાવનું પરિબળ કારણ બની ચૂક્યું છે બાળ લગ્નો પરિણામે મોટે ભાગે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી કે નાની જ ઉંમરમાં જ્યારે દીકરીના લગ્ન કરાવી દેવામાં આવે છે તો શું થાય છે તો એ આગળ શિક્ષણ એ મેળવી શકતી નથી અને પોતાના ક્યાંક ઘરના કે જે કુટુંબના સદસ્યો હોય એના ઉપર કે એને એવું કહે છે એટલે શિક્ષણ એને મેળવી શકાતું નથી કે તારે ઘરના કામમાં એમાં જ એને વ્યસ્ત રાખી દે છે એના માટે શું થાય તો એને એને ખુદને શિક્ષણ મેળવવું હોય છે પણ આગળ શિક્ષણ મેળવી શકતી નથી અને તેના કારણે તેનો જે વિકાસ છે કે બાળકીનો જે વિકાસ છે દીકરીનો વિકાસ છે એ ત્યાં ને ત્યાં ઝટકી જાય છે રૂંધાઈ જાય છે એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે કે જેને બહાર નીકળી નીકળવા દેવામાં આવતી નથી માત્ર ઘરમાં ને ઘરના જે કામો છે એ કામમાં જ વ્યસ્ત રાખવામાં આવે છે એટલે આમ એની ઊંડી અસર ક્યાંક એવા દીકરીને જે મગજ બાળકીનું જે મગજ હોય છે તો એના ઉપર પણ કે પરિવારજનો તરફથી કે જે આ બધું અત્યાચાર થતો હોય છે તો ક્યાંક ક્યાંક એના માનસિક અસર એના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે અને આમ એના સ્વાસ્થ્ય ઉપર એટલે એને સીધો પ્રશ્ન ક્યાં થઈ તો કે આરોગ્યને લગતો જોવામાં આવે છે જો આ જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે તેમ એટલે કે જે આ છોકરા અને છોકરી વચ્ચેનો કે જાતિ કે જે આ છોકરા છોકરીની જે જાતિ છે એની અંદર જે ચાલતો ભેદભાવ જો એ દૂર થાય તો જે આ સમસ્યા છે કે જેમાં સ્વાસ્થ્ય બગડે છે તો આવી ઘણી મા માત્ર આવી સ્વાસ્થ્યની વાત નથી પણ આવી ઘણી બધી જે સમસ્યા છે તો એ સમસ્યાનું સમાધાન થઈ શકે એમ છે પણ ક્યારે કે જ્યારે છોકરા છોકરીની વચ્ચેનો જે આ જાતિગત ભેદભાવ છે એ દૂર થાય તો ત્યારે એ શક્ય બને છે આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા સ્વીકારેલ છે સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે વધારે મહેનતાણું પુરુષને અપાય છે વાત કરીએ છે કે આપણી આસપાસ કે જે સ્ત્રી અને પુરુષ એની અંદર આજકાલથી ને પણ પહેલાંથી જ આ જે તફાવત સ્વીકાર્યો છે આપણા સમાજે તો હજી પણ કે સ્ત્રી શિક્ષણ તો લે છે અને એ પણ પુરુષની જેમ જ કે જ્યારે કામ કરવા માટે જાય છે તો એ કામ માટે જ કામ જે છે એ સ્ત્રી અને પુરુષનું સરખું જ હોય છે પણ એમાં પણ જાતિગત ભિન્નતાનો તફાવત એ નજરે જોવા મળે છે કે પુરુષ હોય તો એ પુરુષને કે મહેનતાણું એટલે કે જે એને પૈસા અપાય છે તો એ પૈસા સ્ત્રીઓ કરતાં વધારે આપવામાં આવે છે પુરુષોને કામ બેનું સરખું જ હોય છે પણ જાતિને લીધે શું કામે તો કે આ પુરુષ છે અને આ સ્ત્રી છે તો એવો જાતિગત તફાવત કામમાં પણ આવે છે અને કે પુરુષને મહેનતાણું કે પૈસા છે એ સ્ત્રીઓ કરતાં વધારે અપાય છે આ જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે એટલે આવું જ્યારે કામ હોય છે તો એના માટે થઈને સ્ત્રીઓ છે તો સ્ત્રીઓને કે કેની જાતિને લીધે ઓછું પૈસાની રકમ એ ચૂકવવામાં આવે છે હવે આવા જે પ્રકારનો ભેદભાવ છે એ ખરેખર એક ગંભીર ગુનો છે કારણ કે એ જ વસ્તુ જે કામ છે બંનેને સરખા ભાગે કરવાનું હોય છે પણ એમાં પુરુષોને સ્ત્રીઓ કરતાં વધારે મહેનતાણાની રકમ અપાય છે અને સ્ત્રીઓને ઓછી તો ખરેખર આ એક ગુનો જ છે તો એ ગુનો બને છે અને અત્યારના સમયમાં આધુનિક સમયમાં વર્તમાન સમયની અંદર જો આપણે વાત કરીએ તો મહિલા છે એ બધા જ ક્ષેત્રની અંદર જોવા મળે છે કે કોઈ પણ કામ હોય તો એમની અંદર એ તબીબ એટલે કે આપણને ખબર છે કે ડૉક્ટર હોય પછી કોઈ એન્જિનિયર હોય પછી આપણને ખબર છે કે પાયલોટ હોય તે પણ અત્યારે સ્ત્રી છે તેની ફરજ પાયલોટ સુધીની એ બનાવી શકે છે કે તબીબ ડૉક્ટર હોય ઇજનેર હોય વકીલ હોય વકીલ પણ એક સ્ત્રી તો એ બને જ છે પછી વિમાન ચાલક હોય પોતે કે આવી દરેક બાબતમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે કે શિક્ષણ મેળવી અને દરેક હોદ્દા સુધીના પછી એ પોલીસ હોય કે ગમે તે કોઈ પણ જાતનું જે ક્ષેત્ર છે તો એ ક્ષેત્રની અંદર આપણને ખબર છે કે અત્યારે મહિલાઓ છે તો એ વધારે જોવામાં આવે છે તો જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટે ભાગે ગામડાઓમાં જોવા મળે છે કે અત્યારે આપણને વર્તમાન સમયની વાત કરીએ તો શહેરોની અંદર આ જે બધી સમસ્યા છે એ ખૂબ ઓછી જોવા મળે પણ આ જે સમસ્યા જાતિની ક્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે તો જે ગામડાઓ છે આપણા તો એ ગામડાની અંદર આ મોટા ભાગે આ સમસ્યા સર્જાતી હોય છે કે પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોવા છતાં ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે કે ગામડાની અંદર જે ચાલતું પ્રાથમિક શિક્ષણ છે એકથી સાત ધોરણનું કે આઠ ધોરણ સુધી તો એ તો મેળવે છે પણ આગળ જ્યારે દીકરીને ભણાવવા માટે જ્યારે ઉચ્ચ શિક્ષણની વાત આવે છે તો એ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે થઈને જ્યારે બહાર મોકલવાની વાત આવે છે તો જે ગામડાની અંદર કે જે કુટુંબ હોય છે તો એ કુટુંબમાંથી દીકરીઓને જે સરકાર દ્વારા આટલું સારું શિક્ષણ મળે છે તો એ મોકલવા માટે પણ ક્યાંક ક્યાંક જે વાલીઓ છે કુટુંબના જે લોકો છે એની અંદર ક્યાંક કચવાટ કેવું જોવા કે દીકરી છે દીકરીને ના મોકલાય ને એવી બધી જે પહેલાંના સમયની અંદર જે માન્યતા છે તો એ જોવા મળે છે આમ સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહેજ બન્યું છે કે અત્યારે આપણને ખબર છે કે સરકાર દ્વારા કે ખાસ કન્યા કેળવણીને લગતી કે ઘણી બધી સહાય છે કે દીકરીઓને ભણાવો દીકરીઓને આગળ વધારો તો એના માટે થઈને જેટલી પણ સરકારે યોજનાઓ બહાર પાડી છે કે અમુક શિષ્યવૃત્તિની યોજના આગળ ભણવા જવું હોય તો એના માટેની જે પછી જે સાયકલની યોજના પણ આપણે ગણીએ તો કે જે બહાર જવું હોય તો એના માટે થઈને કે સરકાર જે સાયકલ આપે છે તો આમ જેટલી પણ યોજના સ્ત્રીઓને લગતી કે દીકરીઓને લગતી જે બહાર પાડે છે સરકાર તો એ સરકાર દ્વારા કે જે મદદ સહાયને કારણે કે દીકરીઓ માટે ખરેખર અત્યારે ઉચ્ચ શિક્ષણ કે આગળ અભ્યાસ કરવો તો એ ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે કોના પ્રયાસથી કોના માધ્યમથી તો સરકારના માધ્યમથી અને આટલું જો સરકાર કરતી હોય છે પણ એમ છતાં શહેરોની વાત જુદી પણ ગામડાની અંદર આજે પણ આ માન્યતા પ્રચલિત છે એકથી સાત ધોરણ ભણી લે દીકરી એટલે પછી એને આગળના ધોરણમાં કે ભણાવવામાં આવતી નથી એને માત્ર ને માત્ર એને ત્યાં ને ત્યાં જ કે રોકી રાખવામાં આવે છે અને આમ એનું શું થાય છે તો કે જે શિક્ષણ આગળ છોકરીઓને ભણવું હોય છે પણ છતાં પણ એ ભણી શકતી નથી આટલી જે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવે છે પણ ક્યાંક ક્યાંક હજી એ જ રૂઢિ એ જ માન્યતા પ્રચલિત થયેલી છે હવે ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીનો ઉછેર પહેલાના સમયમાં જ્યારે એવું હતું કે દીકરા અને દીકરીના ઉછેરમાં એમાં પણ તફાવત પાડવામાં આવતો હતો પણ અત્યારે કે જે તફાવત છે એ નાબૂદ પામ્યો છે ક્યારથી તો વર્ષ બે હજાર એકની વસ્તી ગણતરીમાં કે સરકારે નક્કી કર્યું છે કે ઝીરોથી છ વર્ષ સુધીના બાળકોમાં છોકરા અને છોકરીઓની સંખ્યામાં કે મોટો તફાવત જોવામાં મળ્યો કે જ્યારે સરકારે કે આપણને ખબર છે કે દર દસ વર્ષે જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવે છે કે ભારતની વસ્તી છે એ કેટલી છે તો જ્યારે બે હજાર એકમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને એની અંદર જીરો થી લઈને એટલે કે જ્યારે બાળકનો જન્મ થાય છે તો એ જીરો થી છ વર્ષ સુધીના કે જે બાળકો છે જેમાં છોકરા અને છોકરીઓ બે આવી જાય છે તો એ છોકરા છોકરીઓની જે સંખ્યા છે એમાં ખૂબ જ મોટો તફાવત જોવામાં આવ્યો એ તફાવત કયો તો કેટલાક સમય પહેલા દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાની લીધે એટલે આપણને ખબર છે કે આપણો જે ભારત દેશ છે એમાં જે દીકરીઓની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા એ શું કામ ઓછી છે તો એવી માન્યતાના લીધે એટલે ઘણા શું કરે છે તો કે ઘણા કેટલાક સમય પહેલાં જ કે જ્યારે દીકરીનો જન્મ થાય તો એ દીકરીના જન્મ પહેલાં જ એને મારી નાખવાના લીધે કે જેને ભ્રૂણ હત્યા કહેવાય છે તો એ ભ્રૂણ હત્યાને લીધે છોકરા અને છોકરીઓની સંખ્યામાં ખાસ વધારે અસમાનતા એટલે કે તફાવત વધુ જોવામાં મળે છે કે ખબર પડે કે દીકરી તો એ દીકરીને જન્મ પણ જન્મવા પણ નથી દેતા અને એને માત્ર ભ્રૂણમાં ને ભ્રૂણમાં જ પેટમાં ને પેટમાં જ મારી નાખવામાં આવે છે તો આ માટે ખાસ કરીને સરકાર શ્રીએ દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે કે કોઈ પણ જે સ્ત્રી હોય છે તો એના ગર્ભની અંદર દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ખરેખર ગુનો બને છે કે કોઈ પણ જે એવી આરોગ્ય ખાતાની જે એવી દવાખાનાઓ હોય છે એમાં જ્યારે આ રીતના પરીક્ષણ કરવામાં આવે છે તો ગુનો છે છે અને એટલા માટે થઈને જ અત્યારે જે દીકરીઓ જન્મે તે આ લીધે સમયમાં એવું હતું કે દીકરીઓને મારી નાખવામાં આવતી હતી ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવનાર માટે સંતાનમાં પુત્રને જ મહત્વ આપવામાં આવતું હતું કે પહેલાના સમયમાં એક ખાસ એવી પરંપરા કે હતી કે પોતાના વારસદાર તરીકે દીકરો જ આવે અને દીકરા માટે જ કે સંતાનમાં પુત્રને મહત્વ આપવામાં કે પુત્ર છે એ પિતાની જે મૃત્યુ પામે તો એની ચિતાને કે આગ દઈ શકે દીકરી તો એ થોડી દઈ શકવાની છે એટલે આમ એનો જે વારસદાર એ પુત્ર ગણાતો અને ખબર છે કે દીકરી છે તો એ લગ્ન કરીને સાસરે જતી રહેવાની છે પણ જો પુત્ર હોય તે પરિવારનું નામ એ આગળ રોશન કરશે પણ આ હકીકત સાવ ખોટી એવી માન્યતા બાંધેલી છે તો પુત્રને મહત્વ આપવામાં આવતું પણ છેલ્લા કેટલાક સમયની અંદર આપણે વાત કરીએ તો ખરેખર સામાજિક રીતે સમાજની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો મહિલાઓની ભાગીદારી કે મહિલાઓએ જે સાથ સખારતી આ માન્યતાની અંદર પણ ખૂબ જ મોટો પ્રભાવ ઉત્પન્ન કર્યો છે કે સ્ત્રીઓએ જે આ માન્યતા છે એને ખોટી સાબિત કરી છે અને આપણે જોઈ પણ શકીએ છીએ કે દેશના કે મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય એનાથી માંડી અને કોઈ પણ ક્ષેત્રની અંદર સ્ત્રી છે પુરુષોની સમોવડી બની છે એટલે કે નીચ જેટલી કે સાથ સહકારી બની છે અને દરેક ક્ષેત્ર સ્ત્રી છે તો પોતાનો હોદ્દો સંભાળે છે અને કાર્ય પણ કરી શકે એટલે આ જે માન્યતા છે એને સ્ત્રીઓએ ખોટી સાબિત કરીને બતાવી છે એટલે એવું નથી કે પુત્ર હોય તો જેનો વારસો છે આગળ વધે એ સાવ તદ્દન ખોટી વાત છે આપણી શાળામાં અનેકવિધ આયોજન કરતી વખતે આપણને જોડાવાનું મન થયું હશે શાળા કાર્યક્રમમાં છોકરાઓ અને છોકરીઓની પ્રવૃત્તિની નોંધ કરો કે આપણી જે સ્કૂલ છે એમાં ઘણી વખત એવી પ્રવૃત્તિઓનું આયોજન થયું હોય અલગ અલગ અને આપણને એમાં જોડાવાનું મન પણ થયું કે મારે એમાં ભાગ લેવો છે તો એ કાર્યક્રમમાં છોકરા અને છોકરીની પ્રવૃત્તિનો નોંધ કરે કે છોકરાઓ જ કામ કરતા હોય તેવી બાબત છે કોષ્ટકમાં અને છોકરીઓ જ કામ કરતી હોય તેવી બાબત છે આપણે જોવાનું છે